નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજા છે ને? આશા રાખું છું કે બધાય સ્વસ્થ હશો. આપણા દેશમાં કોરોના વાયરસે એ હાહાકાર મચાવ્યો છે, જેથી આપણે ઘરે છીએ, બરાબર? ઘરે સૌ સ્વસ્થ હશો એવી આશા સાથે આપણે ઓનલાઈન શિક્ષણના ભાગરૂપે આજે ધોરણ 1માં વિષય નીતિ શિક્ષણમાં આપણે થોડું ઘણું શીખીશું. આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ને એની પહેલા આપણે પ્રાર્થના દ્વારા કરતા હોઈએ છીએ. આજે આપણે એક સરસ મજાનો શ્લોક ગાશું, બરાબર? તો ચાલો તેનો શ્લોક ગાઈએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા વાલી સમક્ષ રોજ શ્લોક ગાજો, બરાબર? આજે આપણે નીતિ શિક્ષણમાં એક વારના નામ શીખીશું. આપણે બધાને ખબર છે કે ગુજરાતીમાં આપણે વારના નામ હોય છે કે નહીં? હવે આપણે 7 વાર છે, બરાબર? સૌથી પહેલો તો આપણે ગમે વારના નામ, સૌથી પહેલો ગમે એવો વાર કયો? તો કે રવિવાર. રવિવારના દિવસે આપણે બધા ખૂબ મસ્તી કરતા હોઈએ છીએ, કરીએ છીએ કે નહીં? સૌથી પહેલો અઠવાડિયાનો વાર આવે તો રવિવાર, ત્યારબાદ આવે સોમવાર, ત્યારબાદ આવે મંગળવાર, ત્યારબાદ બુધવાર, ત્યારબાદ ગુરુવાર, ત્યારબાદ શુક્રવાર, ત્યારબાદ શનિવાર અને પાછો રવિવાર. આ રીતે આપણો એ 7 વાર છે એનું ઘટનાક્રમ એ સમગ્ર મહિના દરમિયાન ચાલતું જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જોવો કે મેં તમને 7 વારના તો નામ લખાવ્યા, પણ 7 વારના નામ એ અલગ અલગ રંગના ચોકથી લખેલા છે ને? જોવો, રવિવાર કયો છે? તો કેસરી રંગ છે ને રવિવાર, રવિવારમાં કેસરી રંગ. પછી સોમવારે પીળો રંગ, ત્યારબાદ મંગળવારે બ્લુ રંગ, ત્યારબાદ બુધવારે લીલો રંગ, ગુરુવારે પીળો રંગ, શુક્રવારે ગુલાબી રંગ, શનિવારે સફેદ રંગ. જોયું ને આપણે વારના નામની સાથે કેટલાક રંગો પણ જોઈ ગયા કે નહીં? હવે 7 વારના નામ તમે તમારા વાલી સમક્ષ રોજ બોલશો, બરાબર વિદ્યાર્થી મિત્રો?